જમ્મુ કાશ્મીરના ટીએસપી દેવેન્દ્ર સિંહના મામલાની તપાસ ગૃહ મંત્રાલય એનઆઈએને સોંપી છે. તપાસ માટે એનઆઈએની ટીમ કાશ્મીર પહોંચી. ટીમના 6 સભ્યો છે, તેમને દિલ્હી લાવવાની તૈયારી છે. એનઆઈએ દેવેન્દ્ર સિંહની કસ્ટડીમાં લઈને કરશે પૂછતાછ. ડીએસપી દેવેન્દ્ર સિંહ સાથે આઈબી અને મિલિટરી ઇન્ટેલિજન્સના અધિકારી પહેલેથી જ પૂછતાછ કરી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે હિઝબુલના આતંકી નાવેદ અને અલ્તાફ 2 દિવસ સુધી દેવેન્દ્ર સિંહના ઘરે રોકાયા હતા. ડીએસપી દેવેન્દ્રસિંહની ધરપકડ બાદ કોંગ્રેસે આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી દીધો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો દેવેન્દ્રસિંહની જગ્યાએ કોઈ ખાન અટક ધરાવતો મુસ્લિમ પોલીસ અધિકારી હોત તો વિવાદ વધારે થયો હોત. આરએસએસના સમર્થકો આ મામલાને જોરશોરથી ઉઠાવતા દેશના દુશ્મનોને જાતિ, ધર્મ અને સંપ્રદાયના ભેદભાવ વગર વખોડવાની આપણી ફરજ છે. આતંકીઓની મદદમાં ધરપકડ કરાયેલા જમ્મુ કાશ્મીરના ડીએસપી દેવેન્દ્રસિંહ પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જુબાની જંગ શરૂ. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટીનું પાકિસ્તાન સાથે કંઈક ને કંઈક કનેક્શન છે. આતંકવાદ પર ધર્મનું રાજકારણ કરવું કોંગ્રેસની રાજકીય પદ્ધતિ રહી છે. ભગવા આતંકવાદ, હિન્દુ આતંકવાદ જેવા શબ્દ કોંગ્રેસે જ ઘડ્યા છે. અધીર રંજને ડીએસપીની ધરપકડના ધર્મ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પીઓકે પર એક્શન લેવાના સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેના નિવેદન પર સંરક્ષણ રાજ્યપ્રધાન શ્રીપદ નાઇકે આપી પ્રતિક્રિયા. કહ્યું કે સેનાનો જુસ્સો આ જ છે, સરકાર આ વાત પર નિશ્ચિત રીતે ધ્યાન આપશે. કહ્યું કે આપણને આપણી સેના પર ગર્વ છે અને સમગ્ર દેશ સેનાનું ગર્વ કરે છે. સેનાધ્યક્ષે કહ્યું હતું કે જો સંસદ ઇચ્છશે તો પીઓકે કબજામાં લેવું જોઈએ અને અમે તે જરૂરથી કરીશું. ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરને મળી ધમકી. પ્રજ્ઞા ઠાકુરને સિલ્વર કલરના પાવડરનું પેકેટ અને ઉર્દુમાં લખેલો એક કાગળ મળ્યો છે. કાગળમાં હાનિકારક કેમિકલ હોવાને કારણે સ્કિન પર ઇન્ફેક્શન લાગ્યું છે. આ મામલે પ્રજ્ઞા ઠાકુરે પોલીસમાં નોંધાવી ફરિયાદ. ધમકી બાદ તેમની સુરક્ષામાં કરાયો વધારો. મોંઘવારી અને બેરોજગારી વધવાના મુદ્દે કોંગ્રેસે મોદી સરકારની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન જનતાને જણાવે, આગામી 30 દિવસમાં આનો કેવી રીતે લાવશો નિવેડો. કોંગ્રેસે સરકાર પાસે મોંઘવારી અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષ બેઠક બોલાવવાની કરી માંગ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર મોંઘવારી અટકાવવામાં નિષ્ફળ કેમ રહી. ભાજપ સરકારે માત્ર ગરીબોના ખિસ્સા જ નથી કાપ્યા, તેમના પેટ પર લાત પણ મારી છે. હૈદરાબાદના સાંસદ અસુદ્દીન ઓવેસી ફરી એકવાર ચર્ચામાં. એક સભામાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પાસેથી પૈસા ભલે લેજો પણ વોટ તો મને આપજો. કોંગ્રેસના નેતાઓ પાસે બહુ પૈસા છે, તેમની પાસેથી પૈસા લેવામાં વાંધો નથી. આ પૈસા તમને મારા કારણે મળવાના છે, જો તેઓ પૈસા આપે તો લઈ લેજો. ઓવેસીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસને કહેવા માંગુ છું, રેટ વધારો. મારી કિંમત માત્ર 2000 રૂપિયા પ્રતિ વોટ નથી, હું તેના કરતાં પણ વધારે મૂલ્યવાન છું. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 70 ઉમેદવારોની યાદી કરી જાહેર. સીએમ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે, જ્યારે કે ડેપ્યુટી સીએમ મનોજ સિસોદિયા પડપડગંજથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ 46 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે, જ્યારે કે 9 બેઠકો પર નવા ઉમેદવારોની કરાય છે જાહેરાત. આ ઉપરાંત 8 મહિલાઓને પણ ટિકિટ આપી છે. લોક જનશક્તિ પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર. પહેલી યાદીમાં 15 બેઠકો પર ઉમેદવારોના નામોનું કરાયું છે એલાન. દિલ્હી ચૂંટણીમાં લોજપાએ ભાજપથી અલગ થઈ જવાનો કર્યો છે નિર્ણય. જોકે હજુ આપ, કોંગ્રેસ, ભાજપ જેવા મોટા દળોએ ઉમેદવારોના નામનું એલાન નથી કર્યું. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે.